गुड मॉर्निंग। धोरण 9 में अभ्यास करती तमाम विद्यार्थी बहनों फोर एक वक्त हार्दिक स्वागत करूँ छूँ। इंग्लिश में आपणे छेला लेक्चर में यूनिट नंबर 2 करी रह्या हता, डेंटल हेल्थ, दांतनुं स्वास्थ्य। एना बीजा भाग में आपणे आपणो जे पाठ छे एनो केटलोक भाग जोयेलो अने आजना लेक्चर में आपणे जे पाठनो छेलो पाठ छे तेनी शरूआत करवानी छे। तो आजना लेक्चरनी शुरुआत करिए एनी पहेला छेला लेक्चरमां आपणे शुं जोयुं हतुं एनुं फटाफट एक वखत रिविजन करी लईए, एटले कदाच तमारांथी भूलाઈ ગયું હોય તો તમને યાદ આવી જાય। તો ગયા લેક્ચરમાં આપણે જોયું કે સોનિયા છે તે ડોક્ટર શર્માને અલગ અલગ જાતના પ્રશ્ન પૂછે છે કે દાંતની કાળજી યોગ્ય રીતે કેવી રીતે લઈ શકાય, બ્રશ કરવાની સાચી રીત કઈ છે, ડાબી જમણી બાજુ નહીં પરંતુ ઉપર નીચે। ત્યારબાદ ડૉક્ટર શર્મા તેને સમજાવે છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના નાના ટુકડા દાંતની સપાટી ઉપર અથવા તો બે દાંતની વચ્ચે ફસાઈ જાય છે, તેથી અત્યંત અગત્યનું છે કે આપણે સરખી રીતે બ્રશ કરીએ, અને જો તે ન કરવામાં આવે તો દાંતનું જે ઇનામેલ કોટિંગ છે, એટલે કે દાંતની જે સફેદી છે, દાંતનું ઉપલું પડ, સફેદ પડ જે છે તે લાંબા સમયે એનો નાશ થાય છે। બરાબર, હવે આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરવાની છે ડૉક્ટર શર્માના આ સંવાદથી। સોનિયા તેને પ્રશ્ન પૂછે છે ઇનામેલ કોટિંગ એટલે કે દાંતની સફેદી, દાંતનું સફેદ પડ, વોટ ઇઝ ધેટ, એ વળી શું છે? તો ડૉક્ટર શર્મા તેને રિપ્લાય આપે છે, ઉત્તર આપે છે, ફોર ધેટ, તેના માટે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, કે તમારે સમજવાની જરૂર છે। ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, એના માટે તારે સમજવાની જરૂર છે। નીડ એટલે જરૂર છે, કન્સ્ટ્રક્શન, બાળકો ઉચ્ચારણ ખાસ યાદ રાખવાનું છે, કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન નહીં પરંતુ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે માળખું, ઓફ અવર ટીથ, આપણા દાંતનું, એના માટે તમારે તમારા દાંતનું માળખું સમજવાની જરૂર છે। જો આપણે આપણા દાંતને યોગ્ય રીતે જોઈએ તો અવર ટીથ હેવ, આપણા દાંતને 3 લેયર્સ, 3 પડ હોય છે, આપણો જે દાંત હોય 3 પડનો બનેલો હોય। ધ અપરમોસ્ટ, અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું, વ્હાઇટ લેયર એટલે કે સફેદ પડ, સૌથી ઉપરનું જે સફેદ પડ છે ઇઝ કોલ્ડ ઇનામેલ, કે જેને આપણે ઇનામેલ કહી શકાય, દાંતના કુલ 3 પડ। બાળકો યાદ રાખજો, પ્રશ્ન જવાબની દ્રષ્ટિએ આ અગત્યનો મુદ્દો છે, તમારી પરીક્ષામાં ઘણી બધી વખત આના વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઇનામેલ એટલે શું, તો ઇનામેલ એટલે દાંતનું સૌથી ઉપરનું પડ, ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર, દાંતનું સૌથી ઉપરનું સફેદ પડ, એને શું કહેશું આપણે, ઇનામેલ। ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ, હાર્ડેસ્ટ એટલે સૌથી સખત, એન્ડ સ્ટ્રોંગેસ્ટ, સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી મજબૂત, પાર્ટ ઓફ અવર બોડી, આપણા શરીરનો ભાગ છે, આપણા શરીરનો સૌથી મજબૂત અને સૌથી સખત ભાગ હોય તો એ છે ઇનામેલ। ધ સેકન્ડ લેયર એટલે કે આપણા દાંતનું બીજું પડ ઇઝ કોલ્ડ ડેન્ટિન, એને ડેન્ટિન કહેવામાં આવે છે, આપણા દાંતના બીજા પડને ડેન્ટિન કહેવામાં આવે છે। ઇટ ઇઝ સ્લાઇટલી, સ્લાઇટલી એટલે કે થોડુંક, યેલોવિશ, યેલોવિશ એટલે પીળાશ પડતું, આપણા દાંતનું જે બીજા નંબરનું પડ છે એ થોડુંક પીળાશ પડતું છે। હવે સૌથી છેલ્લું, ધ ઇનરમોસ્ટ લેયર, ઇનરમોસ્ટ એટલે સૌથી અંદરનું, ત્રીજા નંબરનું, ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને પલ્પ એટલે માવો। બરાબર, જે સૌથી અંદરનું પડ છે એને આપણે દાંતનો માવો કહી શકાય। ઇન યોર મોલાર, મોલાર એટલે કે દાઢ, ધેર વોઝ અ કેવિટી, તારી દાઢમાં સડો હતો, વિચ નાવ, કે જે હવે અત્યારે નો મોર એક્ઝિસ્ટ, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું, તારી દાઢમાં સડો હતો અને હવે તે અસ્તિત્વ ધરાવતો નથી, એટલે કે હવે તે ત્યાંથી દૂર થઈ ગયો છે, ડૉક્ટર બંસી શર્માએ તેને દૂર કરી દીધો છે। તો ફરી એક વખત બાળકો, આપણા દાંતના કુલ 3 પડ, સૌથી
સૌથી ઉપરનું પળ કે જે આપણો દાંત સફેદ દેખાય છે એના માટે એ જવાબદાર છે, એને આપણે કહેશી ઇનામેલ, સૌથી ઉપરનું પળ ઇનામેલ. પછી અને એનો ગુણ શું ઇનામેલનો, કે એ સૌથી મજબૂત અને સૌથી સખત પળ છે. ત્યારબાદ બીજા નંબરનું પળ છે એને ડેન્ટિન કહેવાય, અને તેનો ગુણ શું છે, એ થોડુંક પીડાસ્પડતું છે. અને સૌથી અંદરનું અથવા તો ત્રીજા નંબરનું પળ છે તેને આપણે કહેશી ડેન્ટલ પલ્પ, એટલે કે દાંતનો માવો. હવે સોનિયાની દાઢમાં શું હતું, કેવિટી એટલે કે સડો હતો, વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ, કે જે હવે અસ્તિત્વ ધરાવતો નથી. ડૉક્ટર બંસી શર્માએ તેને દૂર કરી દીધો છે. હવે સોનિયા તેના પછીનો પ્રશ્ન પૂછે છે, મોલાર વોટ ઇઝ ઇટ, દાઢ એ વળી શું છે? ડૉક્ટર શર્મા તેનો ઉત્તર આપે છે, ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ ટીથ, તે એક પ્રકારનો દાંત છે. લુક એટ ધ ચાર્ટ, ચાર્ટ તરફ જુઓ, જે આપણે પાઠની શરૂઆતમાં જોયો હતો. પાઠની શરૂઆતની જે પ્રી ટાસ્ક આવે છે તે આપણે પહેલા લેક્ચરમાં સમજી હતી. આમે તમે જોઈ શકો છો કે મોલાર લખેલું છે, મોલાર એટલે કે દાઢ, કે જે ત્રણ ડાબી બાજુ છે અને ત્રણ જમણી બાજુ છે તેને આપણે દાઢ કહેશીએ. અને ઉપરની બાજુએ પણ દાઢ આવેલી હોય જેનો આપણે ચાવવા માટે, ખોરાકને ચાવવા માટે ઉપયોગ કરીએ છીએ તેને આપણે દાઢ કહેશી. એટલે ડૉક્ટર બંસી શર્મા તેને કહે છે કે ચાર્ટ જુઓ. હવે અગત્યનો મુદ્દો આવે છે, યાદ રાખવાનું છે, ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, બે પ્રકારના દાંત હોય છે. યાદ રાખજો બાળકો, દાંતના પ્રકાર કેટલા, કુલ બે. ઉચ્ચારણ યાદ રાખવાનું છે, ડેસીડ્યુઅસ ટીથ, ડેસીડ્યુઅસ ટીથ, ડેસીડ્યુઅસ ટીથ એટલે કે દૂધિયા દાંત. બાળકનો જ્યારે જન્મ થાય અને 7-8 મહિનાની ઉંમરે જ્યારે સૌથી પહેલા દાંત ફૂટે છે બાળકના મોંમાં, એને આપણે ડેસીડ્યુઅસ ટીથ કહીશું. બરાબર, સૌથી પહેલાં જે બાળકના મોંમાં દાંત આવે છે તેને આપણે ડેસીડ્યુઅસ ટીથ કહીશું. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, અગાઉ મેં વાત કરી પ્રમાણે કે એને દૂધિયા દાંત પણ કહેવામાં આવે. એન્ડ પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત. બાળકો તમને જો કદાચ ખબર હોય તો આપણા મોઢામાં જે સૌ પ્રથમ વખત દાંત આવે તે આપણે જ્યારે 4th કે 5th ધોરણમાં આવીએ ત્યારે તે પડી જાય છે એક પછી એક, અને ત્યારબાદ એની જગ્યાએ બીજા દાંત છે તે ઉગે છે. અને જે બીજી વાર દાંત ઉગે છે તેને આપણે કહેશી પરમેનન્ટ ટીથ, એ ક્યારે પડતા નથી. હા, એ વસ્તુ અલગ છે કે કોઈ દિવસ કાંઈ અકસ્માત થાય અથવા તો તમે ખાવા પીવામાં કાળજી ન રાખો તો એ દાંત પણ પડી જાય, પરંતુ આ જે બીજા પ્રકારના દાંત એક વખત પડી જાય ત્યારબાદ નવા દાંત ઉગતા નથી. તો બે પ્રકારના દાંત આપણા મોંમાં હોય છે, ડેસીડ્યુઅસ ટીથ એટલે કે દૂધિયા દાંત, અને બીજા પ્રકારના પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત. ડેસીડ્યુઅસ ટીથ એટલે કે દૂધિયા દાંત આર યુઝવલી, યુઝવલી એટલે સામાન્ય રીતે, 20 in number, એ 20 હોય છે. સૌથી પહેલી વખત જ્યારે બાળકના મોંમાં દાંત આવે છે એની સંખ્યા કુલ 20 હોય છે. એન્ડ અને ધે શેડ, શેડ એટલે પડી જવું, અને તેઓ પડી જાય છે 1 by 1, એક પછી એક, આફ્ટર ગ્રોથ, વિકાસ પામ્યા પછી, વિકાસ પામ્યા પછી આ જે દૂધિયા દાંત છે તે એક પછી એક પડી જાય છે. ધેર આફ્ટર, ત્યારબાદ ન્યૂ, નવા પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત કમ અપ આવે છે, ત્યારબાદ જે કાયમી દાંત હોય એ આવે છે. અત્યારે તમારા મોંમાં જે દાંત છે તે પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત છે. હવે આના પછી કોઈ નવા દાંત ન આવે, આ જો પડી જાય અકસ્માતે કે કાંઈ પણ ખાવા પીવાથી તો આના પછી દાંત ન આવે, એમ દાંત વગર આખું જીવન કાઢવું પડે. ધે આર યુઝવલી, યુઝવલી એટલે સામાન્ય રીતે, 32 in number, તેનો આંકડો 32 હોય છે. જે બીજા પ્રકારના દાંત, દૂધિયા દાંત પડી જાય પછી આવે છે તેની સંખ્યા 32 હોય છે. સોનિયા પૂછે છે, યસ, હા, આઈ ઓલ્સો હેવ 32 teeth, મારા મોંમાં પણ 32 દાંત છે, બટ ધે ઓલ આર નોટ ધ સેમ, તેઓ બધાય સરખા નથી. સોનિયા તેનો જવાબ આપે છે કે મારા મોઢામાં પણ 32 દાંત છે પણ તેઓ બધાય સરખા નથી. હવે જુઓ, ભગવાનની રચના જુઓ બાળકો, આપણે કાંઈ પણ વસ્તુ તોડવી હોય
बराबर, तो आपणे આગળ છે તે ઉપરના બે દાંતનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ શેરડી ખાવી હોય તો શેરડીની છાલ આપણે ઉતારવી હોય તો જે ઉપરની બાજુએ દાંત આવેલા હોય સાઈડમાં આગળ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી કોઈ સખત વસ્તુ ખાવી હોય તો એના માટે આપણે દાઢનો ઉપયોગ કરીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે અલગ અલગ દાંત હોય તેનો ઉપયોગ પણ અલગ અલગ હોય. ડૉક્ટર શર્મા કહે છે they are different. આ જે 32 દાંત છે તેઓ અલગ અલગ છે. ડિફરન્ટ એટલે અલગ અલગ. ઇન શેપ, શેપ એટલે આકારમાં. આપણા મોંમાં જે 32 દાંત છે કોઈ બે ત્રણ સરખા ન હોય, તેઓ આકારમાં અલગ અલગ હોય. સાઇઝ, સાઇઝ એટલે કે કદ, એનું કદ પણ અલગ અલગ હોય. એન્ડ ફંક્શન્સ, ફંક્શન્સ એટલે કાર્ય, બધા દાંતનું કાર્ય પણ અલગ અલગ હોય. ધેર આર 4 ઇન્સિઝર્સ, 4 ઇન્સિઝર દાંત હોય, બે ઉપર અને બે નીચે. 2 કેનાઇન્સ, 4 પ્રીમોલાર્સ એન્ડ 4 ઓર 6 મોલાર્સ ઇન ઈચ જો, જો એટલે કે જડબું. સોનિયા ત્યારબાદ પછીનો પ્રશ્ન પૂછે છે, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ, શું તમને હું કેટલાક પ્રશ્નો પૂછી શકું? અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ, મારી જે બહેનપણીઓ છે એની જે દાંતની સમસ્યાઓ છે એના વિશે શું હું તમને પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર બંસી શર્મા ઉત્તર આપે છે, ઓ શ્યોર ડિયર, હા પૂછ. ચાલો હવે સોનિયા છે એની જે બહેનપણીઓ છે એના વિશે, એના દાંતના જે પ્રશ્નો છે એ ડૉક્ટર બંસી શર્માને પૂછશે. તો તમારે બાળકો આ સોનિયાની જે ફ્રેન્ડ્સ છે તેના નામ યાદ રાખવાના છે અને તેને કઈ કઈ સમસ્યાઓ છે દાંતની એ પણ તમારે યાદ રાખવાની છે. તો સોનિયાની સૌથી પહેલી ફ્રેન્ડ છે પૂજા. પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ. ક્લાસમેટ્સ કોને કહેવાય? આપણી સાથે જે અભ્યાસ કરે વર્ગખંડમાં એને આપણે ક્લાસમેટ કહીએ. એનું ગુજરાતી થાય સહપાઠી. સ્લિપ્ડ ઓફ, સ્લિપ્ડ ઓફ એટલે લપસી જવું. મારી એક ફ્રેન્ડ છે પૂજા કે જે મારી સાથે ભણે છે, મારી સહપાઠી છે, તે લપસી ગઈ હતી. ઓફ અ સ્ટેર કેસ, સ્ટેર કેસ એટલે કે સીડી, ઉપર ચડવાની સીડી, સીડી ઉપરથી તેણી લપસી ગઈ હતી. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. ફ્રેક્ચર્ડ એટલે તૂટેલા, ટીથ એટલે કે દાંત, અને તેણીના કેટલાક દાંત તૂટેલા છે. વોટ શુડ શી ડુ, તેણીએ શું કરવું જોઈએ? તો હવે ડૉક્ટર શર્મા, તેણીની આ જે બહેનપણી છે પૂજા, એની જે સમસ્યા છે તૂટેલા દાંત, એનો ઉકેલ આપશે. વેલ, શી નીડ્સ, તેણીને જરૂર છે ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, એક દાંતના ડૉક્ટરને દેખાડવું. કન્સલ્ટ એટલે દેખાડવું, એને દાંતના ડૉક્ટરને દેખાડવું જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ, એક્ઝામિનિંગ એટલે ચકાસવું. હર ટીથ, તેણીના દાંત, તેણીના દાંતને ચકાસીને ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ. સજેસ્ટ એટલે સૂચન કરવું. દાંતનો ડૉક્ટર છે તેણીને સૂચન કરશે. ધ રેસ્ટોરેશન ઓફ ટીથ, રેસ્ટોરેશન એટલે પાછા મેળવવા, જે દાંત તૂટી ગયા છે તે કેવી રીતે પાછા મેળવી શકે. વિથ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આ જે 6 શબ્દો છે એનું કાંઈ ગુજરાતી ન થાય, પરંતુ આપણે દેશી ભાષામાં એને દાંતનો સિમેન્ટ કહી શકાય. બરાબર, તમને બધાને ખબર છે કે દાંતમાં ક્યાંય પોલાણ પડી ગયું હોય, દાંત તૂટી ગયો હોય, તો એમાં સફેદ કલરનો સિમેન્ટ ભરવામાં આવે છે. ચાલો હવે સોનિયા, એની એક બીજી બહેનપણી છે એના વિશે પ્રશ્ન પૂછે છે. ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ, મારી એક બીજી ફ્રેન્ડ છે નેમ્ડ ધારા, તેણીનું નામ છે ધારા. શી હેઝ અનઇવન ગ્રોથ. અનઇવન ગ્રોથ એટલે વાંકા ચૂકા દાંત, ઓફ ટીથ, દાંત એના દાંત છે તે વાંકા ચૂકા છે. તમે પણ ઘણા એને જોયા હશે કે જન્મથી જ જ્યારે એને દાંત હોય છે તે વાંકા ચૂકા હોય છે, તે એક સીધી રેખામાં નથી હોતા, તે વાંકા, અમુક મોટા હોય, અમુક નાના હોય, અમુક અણીદાર હોય, બરાબર એવા દાંત હોય છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, તેણીના જે દાંત છે તે યોગ્ય રીતે વિકાસ પામ્યા નથી, તેના કારણે તે આડા અવળા છે. શી ફીલ્સ, તેણી અનુભવે છે વેરી એમ્બેરેસ્ડ. બાળકો ઉચ્ચારણ ખાસ ધ્યાન રાખજો, એમ્બેરેસ્ડ. એમ્બેરેસ્ડ એટલે શરમ આવવી. એટ ટાઈમ્સ, ઘણી બધી વખત તેણીને શરમ આવે છે. કોઈના મોઢામાં જો વાંકા ચૂકા દાંત હોય તો એને શરમ આવતી હોય. એની એડવાઇસ ફોર હર, શું તેણી માટે કાંઈ સલાહ છે? તો ડૉક્ટર શર્મા
જે ધારાની જે સમસ્યા છે તેનું નિરાકરણ આપે છે સોનિયાને. નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ, કોઈને પણ શરમ ન આવી જોઈએ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ફિઝિકલ એટલે શારીરિક અને ડિફોર્મિટી એટલે ખોડખાપણ. કોઈએ પણ પોતાની જે શારીરિક ખોડખાપણ છે એના વિશે શરમ ન આવી જોઈએ. હર પ્રોબ્લેમ, તેણીની આ જે વાંકાચૂકા દાંતની સમસ્યા છે, ઇઝ કોલ્ડ, એને કહેવામાં આવે છે ક્રાઉડિંગ. ક્રાઉડિંગ એટલે ગીચતા. નાવ હવે ધેર ઇઝ એ સોલ્યુશન, તેનો પણ એક ઉકેલ છે ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. આ સમસ્યા માટે પણ, આ સમસ્યા માટે પણ હવે તેનો ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો, દર્દીને જવું પડે છે, પેશન્ટ એટલે કે દર્દી, એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે સારવાર, ઓર્થોડોન્ટિક એટલે દાંતને લગતી, દાંતને લગતી સારવારમાંથી પસાર થવું પડે છે. અને આનું નિરાકરણ છે જે તમને બધાને ખબર છે, વાંકાચૂકા દાંત હોય, મોંની બહાર દાંત નીકળી જતા હોય, એનું નિરાકરણ છે ધ બ્રેસીસ. બ્રેસીસ એટલે બાળકો વારા, વારા બાંધવામાં આવે. દાંત હોય એમાં વારા બાંધી દેવામાં આવે. વારા બાંધવાથી જે દાંત મોંની બહાર નીકળી જતા હોય તે એક સીધી રેખામાં મોંની અંદર આવી જાય. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ, જે વારા છે તે તેણીના દાંતને લઈ આવશે ઇન પ્રોપર એલાઇનમેન્ટ, એક યોગ્ય સીધી રેખામાં. એના કારણે તેણીના દાંત છે તે યોગ્ય સીધી રેખામાં આવી જશે. ચાલો બાળકો, તો અહીંયા સોનિયાની બે બેનપણીની સમસ્યાઓ સોનિયાએ ડૉક્ટર બંસી શર્માને કહી. પહેલી હતી પૂજા, તેણીની સમસ્યા હતી કે તેણી એક સીડી ઉપરથી લપસી જાય છે અને તેણીના કેટલાક દાંત છે તે તૂટી જાય છે, એમાં તિરાડ પડી જાય છે. અને એ સમસ્યાનું નિરાકરણ ડૉક્ટર બંસી શર્માએ આપ્યું કે જે તિરાડ પડેલા દાંત છે, જે તૂટેલા દાંત છે, તેમાં સિમેન્ટ ભરી દેવામાં આવે. અને સોનિયાની બીજી બેનપણી છે જેનું નામ છે ધારા, તેણીની સમસ્યા છે વાંકાચૂકા દાંત, મોંની બહાર દાંત નીકળી જાય છે. અને આ સમસ્યાનું સમાધાન ડૉક્ટર બંસી શર્મા શું આપે છે, વારા એટલે કે બ્રેસીસ, વારા બાંધી દેવામાં આવે જેના કારણે જે મોંની બહાર દાંત નીકળી જતા હોય કોઈના, તો એ મોંની અંદર આવી જાય અને એક સીધી રેખામાં આવી જાય. ચાલો, તો હજી પણ એક ભાગ પાઠનો બાકી રહે છે જે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. અને ત્યારબાદ એ ભાગ પૂર્ણ થઈ ગયા પછી આપણે આ પાઠમાં આવતી એક્સરસાઇઝ છે તે સોલ્વ કરશે. તો આ લેક્ચર માટે આટલું પૂરતું છે. થેન્ક યુ.